સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને ડીએસપી કચેરીએ ન્યાયિક તપાસની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. પાટડી પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલ ગુનામાં રાગદ્વેષ રાખી ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોવાનો રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ પોલીસ વિભાગમાં અંદરોઅંદરની ખેંચતાણના કારણે ફરિયાદ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ બનાવમાં ન્યાયિક તપાસની માંગ સાથે સાચા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ બનાવમાં કૃપાલસિંહ ચાવડા, ભાવેશભાઈ રાવલ, ગોવિંદભાઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ અને જીઆરડી ગોવિંદભાઈના સમર્થનમાં રજૂઆત કરવામાં આવી છે. આ બનાવમાં એલસીબીના જમાદાર સામે પણ આક્ષેપો કરવામાં આવે છે. ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને ડીએસપી કચેરીએ ન્યાયિક તપાસની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. મારું નામ તેજલ છે, હું ગોવિંદભાઈના ઘરેથી બોલું છું અને મારે કોઈ એને કઈ વાતની કાંઈ ખબર નથી. રાત્રે 11:30 ફોન કર્યો કે તમે અહીંયા આવો, તમારું કામ છે, અને એ પછી એમને આવી રીતે ફસાવવામાં આવ્યા છે. એનો કોઈ વાંક જ નથી, એનો કોઈ ગુનો નથી, અને બસ ફોન આવ્યો એ પછી ઘરે નથી આવ્યા, અને એ પછી એમનો ફોન ફરી વાર લાગ્યો બી નથી. ખોટી રીતે શું કામ આવી રીતે હેરાન કરે? તમે મને એમ એનો મને જવાબ જોઈએ છે. આ છે કોની સામે તમારો આક્ષેપ છે? જે જે સાહેબોએ જે બી કર્યું એ મને કઈ ખબર નથી, એને બી કઈ ખબર નથી. બસ 11:30 ખાલી 11:33 ખાલી ફોન આવ્યો એમના ફોનમાં કે તમારું કામ છે, તમે પોલીસ સ્ટેશને આવો. બસ એ જ એનો વાંક, બાકી કોઈ જ એમને કઈ એને પોતાને કઈ ખબર નથી. એમ તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે નિર્દોષ છે, એમનો કોઈ વાંક ગુનો છે જ નહીં, બસ એ સાબિત કરો તમે. મારું નામ પરમાર રણસિંહ, હું વઢવાણ શહેરમાં રહું છું, વિશ્વેન્દ્ર પરિષદનો હોદ્દો ધરું છું. અને આજે અમારી એવી માગણી છે કે માલવણ અને પાટડી પોલીસ સ્ટેશનની અંદર જે બનાવ બન્યો છે, જે 4 પોલીસ કોન્સ્ટેબલોને જે ફસાવવામાં આવ્યા છે, એ 4 પોલીસ કોન્સ્ટેબલોને ન્યાય મળે એવી અમારી માગણી છે. એટલે અમે આ સમાજ સાથે, અત્યાર સમાજ અને બધો સમાજ સાથે અમે એનું આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં દેવા માટે આવ્યા છીએ.